નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય મકવાણા, ડિવાઇન પબ્લિક સ્કૂલ બોખીરા, ધોરણ 10, પ્રકરણ નંબર 5, સમાંતર શ્રેણી, તેમાં સ્વાધ્યાય 5.3, પ્રશ્ન નંબર 2, નીચેના સરવાળા શોધો, સમાંતર શ્રેણી આપેલી છે. આપણે પ્રશ્નની અંદર સમાંતર શ્રેણી આપેલી છે તે દરેકે દરેક પદનો આપણે સરવાળો શોધવાનો છે. શરૂઆત કરીએ. સરવાળો શબ્દ આવેલો છે એટલે આપણે સીધું સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર મૂકશું. તેની અંદર પણ આપણી આગળ બે સૂત્ર છે, એક જનરલ સૂત્ર છે અને બીજું સૂત્ર જ્યારે અંતિમ પદ આપેલું હોય ત્યારે મૂકવાનું. તો આપણે અંતિમ પદ વાળું સૂત્ર મૂકીએ, એ પ્લસ એલ. સૂત્રની અંદર કિંમત મૂકીએ, એ બરાબર પ્રથમ પદ કેટલા છે, માઇનસ 5, પ્લસ એલ એટલે અંતિમ પદ એટલે માઇનસ 230. માઇનસની અંદર કિંમત આપેલી છે એટલે આપણે બધી કિંમત બ્રેકેટની અંદર મૂકશું. હવે જો સરવાળો આગળ આપણે દાખલો ગણવો હોય તો આપણે એનની કિંમત જોઈએ, એનની વેલ્યુ આપણે આપેલી નથી. એન મીન્સ કે શું? તો કે કેટલા પદનો આપણે સરવાળો શોધવાનો છે આપણે પ્રશ્નમાં કીધેલું નથી, તો આપણે ગણતરી કરવી પડશે. એનની કિંમત શોધવા માટે આપણું ફોકસ અંતિમ પદ ઉપર હોવું જોઈએ. આ શ્રેણીની અંદર અંતિમ પદનું જે સ્થાન હશે, દાખલા તરીકે આ 20મું પદ હોય અને એ છેલ્લું પદ છે, તો શ્રેણીની અંદર કુલ કેટલા પદ થાય, 20 પદ થાય. તો આપણે અહીંયા 20 મૂકી દઈએ. ચાલો, તો આપણે અંતિમ પદના આધારે સંખ્યા શોધીએ. સૌપ્રથમ એ બરાબર માઇનસ 5, બી બરાબર એ 2 માઇનસ એ 1, એ 2 એટલે માઇનસ 8, માઇનસ માઇનસ છે એટલે ફરીથી પાછા પ્લસ થઈ જશે, એટલે ડી બરાબર આપણને કેટલા મળશે, 8 માઇનસ 5 એટલે 3, મોટા પદની નિશાન. ત્યારબાદ એ ઓફ એન એટલે કે અંતિમ પદ માઇનસ 230, ને આપણે શોધવાનું શું છે, એનની કિંમત શોધવાની છે. તો એ ઓફ એનનું સૂત્ર મૂકીએ, એ ઓફ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી. એ ઓફ એન એટલે કેટલા છે, માઇનસ 230 બરાબર એ એટલે માઇનસ 5 પ્લસ એન માઇનસ 1 અને ડી એટલે માઇનસ 3. માઇનસ 5ને આ બાજુ મોકલી દઈએ, 230 પ્લસ 5, બે મલ્ટીપ્લાયમાં છે એટલે ક્રમ આગળ પાછળ કરી શકીએ આપણે. ચાલો અહીં સાદુરૂપ આપીએ એટલે કેટલો જવાબ આવશે, 225, મોટા પદની નિશાની એટલે માઇનસ, અને આ પદ છે તેમને રાખીએ. હવે અહીંયા આગળ જે માઇનસ 3 છે એ ગુણાકારના સંબંધમાં છે, બરાબરની બીજી બાજુ જાય એટલે ભાગાકાર થાય, તો બરાબર માઇનસ 3 અહીંથી નીકળી જશે એટલે એન માઇનસ 1 વધશે. અહીંયા 225 છે ભાગ્યા માઇનસ 3, તો બંને બાજુથી માઇનસ માઇનસની નિશાની કેન્સલ. આ બંનેનો ભાગાકાર કરીએ, 3 7 21, 3 5 15, 75 આન્સર મળશે. ધેરફોર એન માઇનસ 1 ઇક્વલ ટુ, અહીંયા સાદુરૂપ આપતા કેટલો જવાબ આવ્યો, 75. ધેરફોર એન ઇક્વલ ટુ 75, બરાબરની બીજી બાજુ મોકલો તો માઇનસ છે તો પ્લસ થઈ ગયા, ધેરફોર એન ઇક્વલ ટુ 75 પ્લસ 1 એટલે 76. તો અહીંયા આગળ 76 મૂકી અને હવે આનું આપણે સાદુરૂપ આપીએ, 76 ભાગ્યા 2 કરીએ, અહીંયા બંનેનો સરવાળો થાય મોટા પદની નિશાની, એ રીતે સાદુરૂપ આપી અને જે જવાબ આવે છે તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. થેન્ક યુ.